नमस्कार मित्रों, स्वागत है आपने आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में आपने युविन कार्ड योजना अन्वये जे युविन कार्ड आपवामां आवे छे तेना रजिस्ट्रेशन नी प्रोसेस विषे संपूर्ण माहिती मेळवीशुं, जेथी करी अने सीएससी सेंटरना वीएलई मित्रोने पण सरळता रहे। तो मित्रों, वीडियोने शुरू करीए ते पहेला जो आपणी आ चेनल पर नवा आवेला होय अने चेनलने हजू सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल ऊपर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ ટોપિક। तो मित्रों, गुजरात सरकार द्वारा जे असंगठित क्षेत्रना कामदारों से तेमना माटेनी आ एक नवी योजना है अने ते अंतर्गत तेओने युविन कार्ड आपवामां आवशे। तो आ युविन कार्डनी रजिस्ट्रेशननी प्रोसेस शुं छे अने तेनुं रजिस्ट्रेशन क्यांथी थशे ते अंगे संपूर्ण माहिती आपणे मेळवीशुं। तो वीडियोने छेल्ले सुधी जोता रहेजो जेथी करी अने युविन कार्डना रजिस्ट्रेशन माटेनी प्रोसेस शुं छे अने ते युविन कार्ड क्यांथी मेळवी शकाय ते विशे संपूर्ण माहिती आपने ख्याल आवी जाय अने वीएलई मित्रोने पण आ वीडियो मददरूप થઈ શકે। तो चालो હવે હું તમને કમ્પ્યુટરના બ્રાઉઝર ઉપર લઈ જઉં છું અને યુવિન કાર્ડ વિશેની જે રજિસ્ટ્રેશન પ્રોસેસની સંપૂર્ણ માહિતી આપણે જોતા જઈએ। તે ઉપરાંત મિત્રો, આપણે અગાઉ પણ યુવિન કાર્ડ વિશેના માહિતીના બે અલગ અલગ વિડીયો મૂકેલા છે જેની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે, જો તમે જોવા માંગતા હોય તો આઈ બટન ઉપરથી તે વિડીયો જોઈ શકો છો। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અનઓર્ગેનાઇઝ્ડ વર્કરો માટે એટલે કે અસંગઠિત કામદારો માટે યુવિન કાર્ડ લોન્ચ કરવામાં આવેલું છે જેનું કામ સીએસસી મારફતે થનાર છે। તો મિત્રો, અનઓર્ગેનાઇઝ્ડ વર્કર એટલે કે એવા વર્કરો હોય છે જે કોઈ પણ જગ્યાએ રજિસ્ટર્ડ થયેલા ન હોય, જેમ કે તે લોકોનું તેમની કંપની કે જે જગ્યાએ કામ કરે છે ત્યાં પીએફ કે ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા ન હોય અને તેનો કપાત ન થતી હોય, મતલબ કે કોઈ પણ જગ્યાએ રજિસ્ટર્ડ થયેલ ન હોય તેવા કામદારો એટલે અનઓર્ગેનાઇઝ્ડ વર્કર, અસંગઠિત કામદાર। આમ મિત્રો, જે લોકો ટેમ્પરરી બેઝ ઉપર મજૂરી કે કામ કરે છે તેમનો પણ આમાં સમાવેશ થઈ જાય છે અને ઓલા ઉબેર જેવી જે ઓનલાઈન પ્લેટફોર્મ છે તે પ્લેટફોર્મ પરના ડ્રાઈવરો પણ આમાં સમાવેશ થઈ જાય છે। આ ઉપરાંત મિત્રો, આવી 127 જેટલી કેટેગરી છે તો તે તમામનો સમાવેશ આ યુવિન કાર્ડ હેઠળ થઈ જાય છે। તો આવા તમામ કામદારોને યુવિન કાર્ડ આપવાનું થાય છે। કોઈ એક ઘરમાં એકથી વધુ કામદારો હોય અથવા તો પતિ પત્ની બંને કામ કરતા હોય તો બંનેનો આ કાર્ડમાં સમાવેશ થઈ જશે। અને મિત્રો, આ કાર્ડનો લાભ એ છે કે જે શરૂઆતની યોજનાઓ છે તે કાર્ડની પાછળ જ પ્રિન્ટ થઈને આવે છે, તે યોજનાનો તો લાભ મળે જ છે, પરંતુ ભવિષ્યમાં આ કાર્ડ સાથે જોડાનારી અન્ય તમામ સરકારી યોજનાઓનો લાભ આ કામદારોને મળશે, જેથી આ કાર્ડ કામદારો માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે। તો આ કાર્ડ માટે રજિસ્ટ્રેશન કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર પર થશે। તો ચાલો આપણે આ રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ જોઈએ। તો મિત્રો, યુવિન કાર્ડ કાઢવા માટે સૌપ્રથમ તમારે ડિજિટલ સેવા પોર્ટલ ઉપર લોગિન થઈ જવાનું રહેશે અને તેના ઉપર લોગિન થયા પછી અહીંયા આપણે બીજું પેજ તમે જોઈ શકો છો, ગુજરાત yuvin.cscloud.in આ વેબસાઇટ ખોલી લેવાની છે। તો આ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ આ લિંક ઉપર જઈ શકશો। તો મિત્રો, આ વેબસાઇટ ખોલ્યા પછી અહીંયા સાઇન ઇનનો ઓપ્શન છે, તો સાઇન ઇન ઉપર ક્લિક કરી અને સૌપ્રથમ આપણે સાઇન ઇન થઈ જવાનું રહેશે। તો તેમાં અહીંયા વીએલઈ લોગિન છે, જેમાં વીએલઈ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। વીએલઈ લોગિન ઉપર ક્લિક કરતાં આ રીતે તમારા સીએસસી સેન્ટરની તમામ માહિતી તમને જોવા મળશે, જેમાં અહીંયા તમે માઉસ કર્સર પાસે જોઈ શકો છો એનરોલમેન્ટનો ઓપ્શન છે, તે એનરોલમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને ન્યૂ એનરોલમેન્ટના જે ઓપ્શન ખુલશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે અહીંયા ન્યૂ એનરોલમેન્ટ ઉપર ક્લિક કરી દઈએ છીએ। તો ન્યૂ એનરોલમેન્ટ ઉપર ક્લિક કરતાં આ પ્રમાણે તમારી સામે યુવિન રજિસ્ટ્રેશનનું આખું ફોર્મ ખુલી જશે। તો મિત્રો, યુવિન માટે રજિસ્ટ્રેશનમાં સૌપ્રથમ અહીંયા એક પોર્શન છે વ્યક્તિગત માહિતીનો પોર્શન છે, તો અહીંયા આપણે વ્યક્તિગત માહિતી દાખલ કરવાની છે અને બાજુમાં અહીંયા એડ્રેસ એટલે કે સરનામાની વિગતો અને ઓક્યુપેશનને એ તમામ વિગતો દાખલ કરવાની છે। તો એક પછી એક તમામ વિગતો આપણે જોઈ લઈશું, જેમાં અહીંયા સબસ્ક્રાઇબર્સ નેમ એટલે કે લાભાર્થીનું નામ પહેલાં ઇંગ્લિશમાં લખવાનું રહેશે અને ત્યાર પછી ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું રહેશે। તો મિત્રો, અહીંયા નામની વિગત આપણે
જે લાભાર્થી હોય તેઓના આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય તે જ પ્રમાણે દાખલ કરવી, જેથી કરીને કોઈ એરર ન આવે. તો ચાલો હું નામ દાખલ કરી લઉં છું. તો મિત્રો, નામની વિગત દાખલ કરી લીધા પછી અહીંયા જેન્ડર એટલે કે જાતિનો વિકલ્પ છે, જેમાં પુરુષ, સ્ત્રી કે અધર જે લાગુ પડતું હોય તેમાં ટિકમાર્ક કરી લેવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે જન્મ તારીખ. તો આધાર કાર્ડમાં જે પ્રમાણે જન્મ તારીખ લખેલી હોય તે પ્રમાણે અહીંયા આપણે ટાઈપ કરી લેવાની રહેશે. ત્યાર પછી જન્મ સ્થળનો ઓપ્શન છે. તો અહીંયા અરજદારનું જન્મ સ્થળ જે હોય તે દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસ એટલે કે વૈવાહિક સ્થિતિ, અરજદાર પરણિત છે કે અપરણિત. જો પરણિત હોય તો અહીંયા ટિકમાર્ક કરવાનું છે અને અપરણિત હોય તો અહીંયા ટિકમાર્ક કરી લેવાનું રહેશે. ત્યાર પછી સામાજિક જાતિ એટલે કે સોશિયલ કેટેગરી કઈ આવે છે, જેમાં જનરલ, ઓબીસી, એસસી, એસટી કે અધર જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા સિલેક્ટ કરી લીધું છે. ત્યાર પછી આધાર નંબર આવશે. તો અહીંયા આધાર નંબર દાખલ કરી દેવાનો રહેશે. તો ચાલો આપણે અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરી લઈએ છીએ. ત્યાર પછી નીચે મોબાઈલ નંબર દાખલ કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી લઈ અને ત્યાર પછી ઓટીપીને વેરીફાઈ કરવાનો રહેશે. તો અહીં મોબાઈલ નંબરમાં જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર આપેલો હોય તે ખાસ કરીને નાખો, જેથી ઓટીપી વેરીફાઈ થઈ શકે. તો હવે આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીએ છીએ. તો અહીંયા તમે મેસેજ જોઈ શકો છો, ઓટીપી સેન્ડ સક્સેસફુલી. તો ઓટીપી આવી ગયા પછી અહીંયા આપણે ઓટીપી દાખલ કરી લેવાનો રહેશે. તો ઓટીપી દાખલ કરી અને અહીં આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરીશું. તો આપણો ઓટીપી વેરીફાઈ થઈ ગયો છે. હવે મિત્રો, આપણે અહીંયા એડ્રેસની વિગતો દાખલ કરીશું. તો તેમાં સૌપ્રથમ લોકેશન એટલે કે વિસ્તારનો પ્રકાર આપણે અર્બન છે કે ગ્રામીણ જે હોય, જો અર્બન હોય તો અહીંયા ટિકમાર્ક રાખવાનું છે અને ગ્રામીણ હોય તો અહીંયા ટિકમાર્ક રાખી અને ત્યાર પછી એડ્રેસ દાખલ કરવાનું છે. તો ચાલો આપણે અહીંયા અર્બન છે તો હું અહીંયા અર્બન ઉપર ટિકમાર્ક રાખું છું અને ત્યાર પછી નીચે રાજ્ય. તો રાજ્યમાં જે ગુજરાત છે તે બાય ડિફોલ્ટ આવશે. ત્યાર પછી અહીંયાથી ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો સિલેક્ટ કરી લીધા પછી ડોમિસાઇલ સ્ટેટ એટલે કે રહેઠાણનું જે રાજ્ય હોય, જો ગુજરાત રાજ્યના હોય તો આપણે ગુજરાત જ સિલેક્ટ કરવાનું છે. પરંતુ માની લ્યો કે કોઈ મજદૂર છે અને બહારના રાજ્યના છે અને અહીંયા મજૂરી કરવા માટે આવેલા છે, તો આપણે જે રાજ્યથી આવેલા હોય, દાખલા તરીકે કોઈ ઝારખંડ છે કે એમપીમાંથી આવ્યા હોય, તો તે રાજ્ય પસંદ કરવાનું છે. તો અહીં હું ગુજરાત સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછીનો ઓપ્શન છે આશ્રિતોની સંખ્યા એટલે કે આપણે જેનું કાર્ડ કાઢીએ છીએ તેના કુટુંબમાં કેટલા તેમના આશ્રિતો છે, તો તે આશ્રિતની સંખ્યા અહીંયા દાખલ કરવાની રહેશે. તો મિત્રો, અહીંયાથી આપણે ઓક્યુપેશન એટલે કે હોદ્દો સિલેક્ટ કરી લેવાનો છે. તો અહીંયા તમને 127 જેટલી અલગ અલગ કેટેગરી જોવા મળશે, જેમાંથી તમારે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે આરોગ્ય સેવા સિલેક્ટ કરીશું તો નીચે આપણે તેનો કેટેગરીનો હોદ્દો સિલેક્ટ કરવાનો આવશે. તો કેટેગરીમાં હોદ્દામાં અહીંયા વેતન એટલે કે સેલરીથી કામગીરી કરો છો, સ્વરોજગારથી કામગીરી કરો છો કે હાઉસ હોલ્ડ વર્કર એટલે કે ઘરેલું કામ કરો છો. તે ઉપરાંત ઘણી વખત મિત્રો તમને અહીંયા ગીક વર્કર્સનો એક ઓપ્શન જોવા મળશે. તો ગીક વર્કર્સ એટલે એવા વર્કર જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ટેમ્પરરી વર્ક કરતા હોય અથવા તો ઓન કોલ વર્ક કરતા હોય, તો તેઓને આપણે ગીક વર્કરમાં સમાવેશ કરીશું. અને તે સિવાય પણ એક ઓપ્શન આપણને જોવા મળશે, જેમાં પ્લેટફોર્મ વર્કરનો એક તમને ઓપ્શન જોવા મળશે. તો સામાન્ય રીતે આપણે પ્લેટફોર્મ વર્કર શબ્દનો અર્થ એ છે કે સંસ્થા માટે કામ કરતો કાર્યકર, જે વ્યક્તિઓ અથવા તો સંસ્થાઓને સીધા ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ચોક્કસ સેવા પૂરી પાડે છે, તેને આપણે પ્લેટફોર્મ વર્કર તરીકે ઓળખીશું. તો મિત્રો, તેમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઓલા, ઉબેર કે ઝોમેટો જેવી કંપનીઓ સાથે જે ઓનલાઈન પ્લેટફોર્મ પર વર્ક કરતા હોય, તો તેવા વર્કરોને આપણે પ્લેટફોર્મ વર્કર તરીકે ગણીશું. તો મિત્રો, કેટેગરી અને હોદ્દો સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરવાની છે. તો આપણે શૈક્ષણિક લાયકાત ઉપર અહીંયા ક્લિક કરીએ તો તેમાં આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. ઇલિટરેટ 1-4, 5-8, 9-12, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, જેટલા ધોરણ સુધી ભણેલા હોય તે લાગુ પડતી કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો, અહીંયાથી આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી સ્કિલ્સ એટલે કે તમે કળા, તમે કઈ કામગીરીમાં નિપુણ છો એટલે કે કઈ કામગીરી કરો છો, તો અહીંયા જે કામગીરી કરતા હોય તે કામગીરીની વિગત લખી લેવાની છે.
त्यार पछी अहीं वार्षिक आवक 1,20,000 थी ओछी धरावता होय तो तेनुं प्रमाणपत्र माटे पूछे छे। जो तमे 1,20,000 थी ओछी आवक धरावता होय तो अहीं यस ऊपर टिक मार्क राखवानुं छे, અને 1,20,000 થી વધુ આવક ધરાવતા હોય તો અહીંયા નો ઉપર ટિકમાર્ક રાખવાનું છે। તો અહીંયા આપણે યસ ઉપર ટિકમાર્ક રાખીએ છીએ, અને ત્યાર પછી સિલેક્ટ ઓથેન્ટિકેશન ટાઈપનો એક ઓપ્શન છે જેમાં આપણે ઓથેન્ટિકેશન કઈ રીતે કરીશું। તો આધાર ઓથેન્ટિકેશન માટે આપણે અહીંયા ઓટીપી, ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેનર એ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંયા આપણે ઓટીપીનું ઓપ્શન સિલેક્ટ કરેલું રાખીએ છીએ જે બાય ડિફોલ્ટ આવે છે। ત્યાર પછી અહીંયા જે ચેકબોક્સ છે તે ચેકબોક્સમાં આપણે ટિકમાર્ક કરી લેવાનું છે, અને ટિકમાર્ક કર્યા પછી અહીંયા નીચે સબમિટનો ઓપ્શન છે તો સબમિટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો ચાલો હવે આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઈએ છીએ, જેના ઉપર ક્લિક કરતા પ્રોસેસ થશે, અને જે આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી મોકલવા માટે જણાવશે। તો અહીંયા આપણે ટિકમાર્ક કરી દેવાનું છે, અને ત્યાર પછી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા તમે જનરેટ ઓટીપીનો ઓપ્શન જોઈ શકો છો। તો હવે આપણે તેના ઉપર ક્લિક કરીએ છીએ, તેના ઉપર ક્લિક કરતાં તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે, અને તે ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે। અને ઓટીપી દાખલ કર્યા પછી અહીંયા વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે। તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે આમાં શું વિગતો આપણે દાખલ કરવાની છે। તો તેમાં અહીંયા આપણે જે સ્ટેટ બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ આવે છે, ત્યાર પછી આપણો ડિસ્ટ્રિક્ટ જે સિલેક્ટ કરેલો હોય તે આપણને અહીંયા જોવા મળશે। ત્યાર પછી અહીંયા આપણે સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે, તો સબ ડિસ્ટ્રિક્ટ એટલે આપણો તાલુકો આવશે, અને ત્યાર પછી અહીંયા આપણે પિનકોડ ટાઈપ કરી લેવાનો છે। તો ચાલો હવે હું અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઉં છું, ત્યાર પછી અહીંયા પિનકોડ પણ ટાઈપ કરી લઉં છું। ત્યાર પછી વિસ્તાર છે તો રૂરલ કે અર્બન એ આપણે જે આગળ સિલેક્ટ કરેલ હશે તે ઓટોમેટિક સિલેક્ટ થયેલું આવશે। આગળ મિત્રો અહીંયા આપણે સિટી સિલેક્ટ કરવાનું આવશે, તો અહીંયાથી આપણે સિટી સિલેક્ટ કરી લઈએ। તો મિત્રો સિટી સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા જે કાયમી સરનામું છે તે દાખલ કરવાનું રહેશે। તો મોટા ભાગે છે તે આપણે આધાર કાર્ડ મુજબ જે એડ્રેસ હોય તે દાખલ કરવું, અને શક્ય હોય ત્યાં સુધી પૂરેપૂરું સરનામું દાખલ કરવું। તો મિત્રો અહીંયા પરમેનન્ટ એડ્રેસમાં આપણે સૌપ્રથમ અંગ્રેજીમાં પરમેનન્ટ એડ્રેસ દાખલ કરવાનું છે, અને ત્યાર પછી નીચે ગુજરાતીમાં પરમેનન્ટ એડ્રેસ દાખલ કરી લેવાનું છે। ત્યાર પછી છે રેસિડેન્ટલ એડ્રેસ એટલે કે હંગામી સરનામું, જો બંને સેમ હોય તો અહીંયા આપણે ટિકમાર્ક કરી દેશું એટલે બંને આવી જશે। તો આપણે અહીંયા ટિકમાર્ક કરી લીધું છે, અને જે કાયમી સરનામું છે તે જ આપણું હંગામી સરનામું છે તો તે આવી ગયું છે। ત્યાર પછી અહીંયા આપણે આઈએફએસસી કોડ દાખલ કરવાનો રહેશે, તો આપણે અહીંયા આઈએફએસસી કોડ દાખલ કરી લઈએ છીએ, અને આઈએફએસસી કોડ દાખલ કર્યા પછી અહીંયા વેલિડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો વેલિડેટ ઉપર તમે જે ક્લિક કરશો એટલે તમારી જે બેંક હશે તે બેંકનું નામ, બ્રાન્ચનું નામ અને બ્રાન્ચનું જે એડ્રેસ હશે તે તેના નીચે જોવા મળશે। તો મિત્રો આ રીતે તમારી બેંકનું નામ ને તમામ વિગતો જોવા મળશે। તો અહીંયા આપણે આપણો એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો છે। તો મિત્રો બેંકની વિગત દાખલ કરી લીધા પછી આપણે અહીંયા એક ફોટો કેપ્ચર કરવાનો રહેશે, તો તમારી પાસે અલગથી એક વેબકેમ હોય તે જરૂરી છે। તો અહીંયા ફોટો પાડવા માટે આપણે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, અને એલો આપી દેવાનું રહેશે। તો એલો આપતાની સાથે આપણો જે વેબકેમ હશે તે ચાલુ થઈ જશે, અને તેનાથી તમારે જે અરજદાર હોય તેઓનો ફોટો અહીંયા કેપ્ચર ઉપર ક્લિક કરી અને ફોટો કેપ્ચર કરી લેવાનો છે, અને ત્યાર પછી સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો અહીંયા હું અરજદારનો ફોટો કેપ્ચર કરી લઉં છું, અને ત્યાર પછી સેવ બટન ઉપર આપણે ક્લિક કરીએ છીએ। તો મિત્રો ફોટો કેપ્ચર કરી લીધા પછી અહીંયા આપણે સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે, અને ત્યાર પછી નીચે અધર ડિટેલ છે, તો તેમાં શું તમે અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં નામ ધરાવો છો। તો જો તમારો અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશ થયેલો હોય તો તમારે અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે, અને તેના માટે તમારું જે કંઈ રેશન કાર્ડ કે અન્ય બીપીએલ યાદીનું કાર્ડ હોય તે અહીંયા અપલોડ કરવાનું રહેશે, અને જો તમે અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશ થતો ન હોય તો અહીંયા નો ઉપર ક્લિક કરવાનું રહેશે, અને અહીંયાથી તમારે તમારી આવકનો જે દાખલો હશે તે અપલોડ કરવાનો રહેશે, અને અહીંયા તમારે ઇન્કમ લખવાની રહેશે એટલે કે તમારી જે આવક હોય તે અહીંયા લખી દેવાની રહેશે। તો અહીં મિત્રો આપણે
रेशन कार्डनी कॉपी अपलोड कर दीधी है और नीचे अपने अँ इनकम लखी लीधी से। हवे आपणे स्क्रॉल करी अने अहींया जे डिक्लेरेशन छे तेमां टिक मार्क करीशुं अने त्यार पछी साचवो बटन ऊपर क्लिक करीशुं। तो मित्रों साचवो ऊपर क्लिक करता आ प्रमाणे आपणी सामे श्रमयोगी कार्ड आवी जशे अने त्यार पछी आपणे अहींया प्रिंट ऊपर क्लिक करी अने तेनी कलर प्रिंट काढी लेमिनेशन करी अने विना मूल्ये अरजदार ने आपवानुं रहेशे। आ अंगेनुं तमारुं कमीशन अने खर्च छे ते CSC द्वारा आपवामां आवशे। અને અહીંયાથી તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો આ શ્રમયોગી કાર્ડને ડાઉનલોડ પણ કરી શકો છો। તો અહીંયાથી હું અત્યારે ડાઉનલોડ કરી લઉં છું। તો આમ દરેક વીએલઈ મિત્રો છે તે પોતાના CSC આઈડીમાંથી ઓનલાઈન જ શ્રમયોગી કાર્ડ એટલે કે યુવિન કાર્ડ કાઢી શકે છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।